નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયમંડ નગરી સુરત શહેર હવે ગુનાખોરી નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે જિલ્લા અડતાલીસ કલાકમાં સુરતમાં ત્રણ ટીટા લોકોને પતાવી દેવામાં આવ્યા છે આ ઘટનાને પગલે ઉપરી અધિકારી અને પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ છે એક પછી એક પોલીસની પોલીસ પણ આરામ કરી નાખી છે સુરતના રુદરપુરા વિસ્તારમાં બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં એક ભાઈનું નિધન થયું છે ત્યારે બીજી ઘટનાની વાત કરીએ તો બીજી ઘટના હિરાના કારખાનામાં મજૂરી કામ કરી રહેલ કુડુરામ બહાદુરામની અદાણા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં તેમનું પણ નિધન થયું જ છે કુડુરામ મોડી રાત્રે અંદાજે સાડા બાર વાગ્યાની આસપાસ કારખાનામાંથી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમની પર આ હુમલો થયો હતો જ્યારે ત્રીજી ઘટના સુરતના લીમડા ચોક વિસ્તારમાં મોડી રાત્રે અરવિંદ નામના યુવાન બેગ લઈને ફૂટપાથ પર સૂર્યો હતો દરમિયાન ત્રણ જેટલા ઈસમો આ યુવાન પાસે આવ્યા હતા અને તેને જમવાનું આપ્યું હતું જોકે જમવા બાબતે અરવિંદ અને ત્રણ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં જોતું અરવિંદ કોળી પટેલે રસ્તા પર પડેલું લાકડું હાથમાં ઉચક્યું હતું અને લાકડા વડે અન્ય યુવાનોને માથામાં હુમલો કર્યો હતો ત્રણ ત્રણ વાર લાકડા વડે હુમલો કરતા આખરે લાકડું પણ તૂટી ગયું હતું અને આ યુવાને ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો ત્યારે મિત્રો ઘટનાઓને લઈને તમારે શું કહું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ